देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनहर पटेल ना जय भगवान। मित्रों आज रविवार ने रविवार दिवस आपणे नक्की कर्युं छे के रविवार आपणे ज्ञान नी वातो नथी करवी, व्यवहारिक बात करिए। आज 31 डिसेम्बर मित्रों 31 डिसेम्बर आती काल थी नव वर्ष 1/1/2024 शुरू थाय छे। बराबर आज थी मारा रिटायरमेंट निवृत्तिना 10 महीना रहा है मित्रों। मित्रों फरी कहूं छूं के जे मुमुक्षुओ ग्रुप में जोड़ावाना बाकी होय ए बधा ज दर्शको मारा ग्रुप में जोड़ाई जाओ, कारण के आ ग्रुप जे छे ने साहेब एवं ग्रुप बनवानुं छे के जे ग्रुप नी अंदर आ संसार थी छूटवानुं ज्ञान, शाश्वत अने सनातन सुख ने पामवानुं ज्ञान एमां आजीवन पीरसावानुं छे मित्रों। अने भविष्यमां एवा भव्य प्रोग्रामो थशे कि जे आपणने जीवन जीववानी एक नवी दिशा मळशे। आदि व्याधि उपाधिमां समाधिनो अनुभव थाय एवुं ज्ञान प्राप्त करवा माटे आ ग्रुप आपणे बनावीए छे, गीता ज्ञान सत्संगनुं ग्रुप बनाव्युं छे। वधारेमां वधारे मुमुक्षुओ एमां जोड़ाय एवी हुं अपेक्षा राखुं छुं, आशा राखुं छुं। भले गमे एटली संख्या थाय पण रिक्वेस्ट स्क्रीन ऊपर जे मोबाइल नंबर देखाय छे एना पर रिक्वेस्ट मोकलो यार। मित्रों 31 डिसेम्बर 31 नवा वर्षना आगमन माटे बधा झंखी रह्या होय छे, पण एमां खास याद राखजो मित्रों के नवा वर्षनुं आपणे आगमन करीए एनो वांधो नथी, नवा वर्षने वधाईए एनो वांधो नथी, पण नवा वर्ष जे छे पार्ટીઓ કરી ક્લબમાં જવું, દારૂની મહેફિલ માનવી, આનંદ લેવો, વિકૃત આનંદ લેવો, ખાલી મનનો આનંદ માટે નવા વર્ષને વધાવવું એ આપણું લક્ષ્ય નથી મિત્રો। નવા વર્ષને દિવસે એક એક નિયમ લો યાર, કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નવું વર્ષ ઉજવો ને તો જ સાચા અર્થમાં નવું વર્ષ ઉજવ્યું કહેવાશે। ભારતીય સંસ્કૃતિ એમ કે માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, રાષ્ટ્ર દેવો ભવ અને વિશ્વ દેવો ભવ, આપણી સંસ્કૃતિ છે યાર। માતાને દેવ માન, મા બાપ એ મારા જીવતા ભગવાન છે। એક બાજુ હું મા બાપને કષ્ટ આપું, મા બાપને દુઃખ આપું, અને એક બાજુ નવા વર્ષની ઉજવણી અંદર હું લાખો રૂપિયાનું પાણી કરું, મિત્રો સાથે પાર્ટી કરું, દારૂની મહેફિલ માનતો હોઉં, ડાન્સ બારમાં જઈને મહેફિલ માનતો હોઉં, એવો આનંદ લેતો હોઉં, ને એક બાજુ મારા મા બાપને હું દુઃખી કરતો હોઉં, મારા મા બાપની જરૂરિયાતોને હું પૂરી ના કરું, મારા વૃદ્ધ મા બાપ છે એની પાસે જઈને 5 મિનિટ હું બેસીને એમને પ્રેમની વાતો ન કરી શકતો હોય, તો મિત્રો મારા નવા વર્ષની ઉજવણીનો કોઈ અર્થ નથી। મારે આગને આવેલો અતિથિ, કોઈ મહેમાન આવે, એ મહેમાનને હું પાણીનો ભાવ ના પૂછું, એને હું આવકારીને બેસાડું નહીં યાર। ચાના ટાઈમે ચા, ભોજનનો ભાવ ના પૂછું, મીઠો આવકારો ના આપું, તો ધિક્કાર છે કે ભારત દેશની અંદર મારે રહેવું, ભારતીય સંસ્કૃતિ મારા દિલમાં વસેલી હોય તો ભારત દેશમાં રહેવાનો મને હક છે। એટલા માટે મિત્રો કવિ કાવ્ય એમ કે હે જી તારા આગનિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે, અને એને જાપા રે સુધી તું વડાવા જાજે રે, આવકારો મીઠો આપજે રે। સાહેબ આ સંસ્કૃતિ આપણી, કોઈ આપણે ઘેર મહેમાન આવે ને આપણે ગાળા 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 થઈ જઈએ, કોઈ નવો માણસ આવે, અતિથિ આવે, મહેમાન આવે, એની આગતા સ્વાગતા કરીએ। આજે ગામડાઓની અંદર આજે છે સાહેબ, ગામડાઓની અંદર હું જાઉં બધે
કીટો આપવા, આપણે જઈએ તો એટલા ગાઢા થઈ જાય તમને ખબર ના પડે, રસોડામાં ચા મૂકાઈ જાય, ચા આવે ત્યારે ખબર પડે કે ચા મૂકાઈ ગઈ છે, તમને પૂછે પણ નહીં. એટલે આજે તો પૂછે મહેમાન અતિથિ આવ્યો હોય કે ચા પીશો, નાસ્તો લેશો. એટલે પેલો અતિથિ મહેમાન આવ્યો એને તમે પૂછો ચા પીશો તો એમ કહે છે કે હું ચા પીવું છું, નાસ્તો લેશો તો એમ કહે છે કે હા લાવો નાસ્તો. સાહેબ પૂછવાનું ના હોય, લાઈને મૂકી દેવાનું હોય, આ આપણી સંસ્કૃતિ છે. વસુદેવ કુટુંબકમ, સંયુક્ત કુટુંબમાં રહેવાની આપણી સંસ્કૃતિ. 18 વર્ષના બાળકો થાય અને જેમ પેલો કૂતરીને ભટુરિયો હોય અને ભટુરિયો સહેજ મોટો થાય ગલુડિયો અને પછી કૂતરાથી છૂટો પડી જાય, પોતપોતાની રીતે સ્વતંત્ર જાતે રહીને જ્યાં ફરે ને જ્યાં ત્યાં કોઈ સંબંધો નથી હોતા. જાનવરમાં કોઈ સંબંધો, માં બાપ દીકરા દીકરી ભાઈ બહેનના કોઈ જ સંબંધો નથી હોતા યાર. એ સંબંધો આપણામાં જો ના રાખીએ, એ પ્રેમ ભાવના ના રાખીએ તો આપણું જીવન અને મનુષ્ય પશુ જીવનમાં કોઈ ફેર નથી, કોઈ ફેર નથી મિત્રો, બિલકુલ ફેર નથી. આપણે તો યાર વસુદેવ કુટુંબકમ એટલે મા બાપ. દીકરાની ફરજ બને છે કે મા બાપની સેવા કરવી વૃદ્ધાવસ્થાની અંદર. ભાઈની ફરજ બને છે કે અનિના સમયે, દુઃખના સમયે બહેનને ત્યાં એક હિમાલયની જેમ એનો ટેકો કરવા, ઊભું રહેવું, એને મદદ કરવી. મારો ભાઈ મુશ્કેલીમાં હોય, મારો ભાઈ તકલીફમાં હોય, એની મદદ કરવી, એ ભારતીય અને સનાતન સંસ્કૃતિ આ શીખવે છે મિત્રો. બેસતા નવા વર્ષની અંદર આટલું કરજો, કોઈ ખર્ચા બીજા ના કરશો યાર. જે કંઈ ખર્ચા કરતા હોય, કોઈ કોઈ પાર્ટીમાં જતા હોય કે બીજા કંઈ ખર્ચા કરતા હોય, કેકના ખર્ચા, પાર્ટીઓના ખર્ચા, મોટા મોટા ખર્ચા કરતા હોય, કરજો યાર, પણ એમાં થોડો કાપ મૂકજો. આ મનહરભાઈની વિનંતીને બે હાથ જોડીને તમને કહું છું, બધા જ મારા મમુક્ષો અને દર્શકોને, કે હું ના નથી કહેતો, નવા વર્ષની ઉજવણી કરજો, આનંદ કરજો, મજા કરજો, પણ જે ખર્ચો કરો છો એની અંદર કાપ મૂકજો. કારણ કે તમે એક બાજુ કોઈ બારની અંદર મજા માણી રહ્યા છો ને, આજ દેશની અંદર યાર એક ફૂટપાથ ઉપર એક અનાથ બાળક, એક અનાથ વૃદ્ધ ભૂખ્યું તરસું, ઠંડીમાં ઠૂઠવાતું ફૂટપાથ ઉપર પડી રહ્યું છે મિત્રો, એની પણ દરકાર લેજો. આ ખર્ચામાંથી થોડો કાપ મૂકી અને થોડું ફૂલ લઈને ફૂલની પાખડી બેસતા વર્ષના દિવસે, નવા વર્ષના દિવસે એમને આપજો યાર. કોઈના જીવનમાં નવું વર્ષ ઊભું થાય, કોઈના જીવનમાં દિવાળી પ્રગટે ને એવો પ્રયત્ન કરજો, અને ખર્ચામાં થોડો કાપ મૂકજો તો કોઈ નહીં, તો 2-5 માણસોની જિંદગીમાં અજવાળું થશે, 2-5 માણસોની જરૂરિયાત પૂરી થશે મિત્રો, એનો ખાડો પૂરાશે, પેટનો ખાડો પૂરાશે. આટલું કરજો, 31st મનાવજો મિત્રો, વાંધો નથી એનો. એટલે કોઈ કે કહ્યું છે, આ પડતો કાળ છે, ધીમે 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 આપણી સંસ્કૃતિ જે છે એ ઘસાતી જાય છે, ભારતીય સંસ્કૃતિને ઘસારો લાગ્યો છે મિત્રો. અને એટલે કોઈકે કહ્યું છે કે તારી બનાવેલી દુનિયા નહીં સુધરે, નહીં સુધરે વાલા, નહીં સુધરે. અરે ભૂખ્યા રચે અડધા પેટન હોઠે ચોપડે લાલી, અરે ભૂખ્યા રચે અડધા પેટન ઓઠે ચોપડે લાલી, પણ પાવડર ના છે ડબ્બા ભરેલા, હળદર ના છે ખાલી, તારી બનાવેલી દુનિયા નહીં સુધરે, નહીં સુધરે વાલા, નહીં સુધરે, તારી બનાવેલી દુનિયા નહીં સુધરે. અરે દેવ મંદિરે જાઉં છું ને એવું બહાનું બતાવે, અરે દેવ મંદિરે જાઉં છું ને એવું બહાનું બતાવે, પણ દેવ નિરાતે સૂતા હોય ને પ્રીતમને મળી આવે, તારી બનાવેલી દુનિયા નહીં સુધરે,
नहीं सुधरे वाला नहीं सुधरे तारी बनावेली दुनिया नहीं सुधरे। एक कवि कुदरत आगळ भगवान आगळ पोतानी वेदना ठालवे छे के भगवान तेजे बनाई छे दुनिया ए दुनिया नहीं सुधरे। अने आगळ के छे के एक बापना बब्बे दीकरा एमा भेदभाव जोया, एक बापना बब्बे दीकरा एमा भेदभाव जोया, पण भाई भाई नी मिलकत माटे लड़ी मरता जोया, तारी बनावेली दुनिया नहीं सुधरे, नहीं सुधरे वाला नहीं सुधरे, तारी बनावेली दुनिया नहीं सुधरे। अरे 60 वर्ष नो डोसो थई ने दर्पण मामू घाले, अरे 60 वर्ष नो डोसो थई ने दर्पण मामू घाले, पण एक हलावे दोत एनु आखू जड़बू हाले, तारी बनावेली दुनिया नहीं सुधरे, तारी बनावेली दुनिया नहीं सुधरे। अने आगळे कवि एम के मोर बोले पोपट बोले बोले काड़ा कोसी, अरे मोर बोले पोपट बोले बोले काड़ा कोसी, पण मूछो वाळो बैरी लायो ये तो अर्धी गईडी डोसी, तारी बनावेली दुनिया नहीं सुधरे, नहीं सुधरे वाला नहीं सुधरे। 70 वर्ष लगन करे साहिब, 70 वर्ष लगन करे नथी साहिब, नथी बिचारवा जेवो। अरे काकरियानू काड़ू पानी वच्चे नगीना वाड़ी, કાંકરિયાનું કાળું પાણી વચ્ચે નગીના વાળી, પણ અમદાવાદના 3 દરવાજા વચ્ચે ભદ્દર કાળી, તારી બનાવેલી દુનિયા નહીં સુધરે, તારી બનાવેલી દુનિયા નહીં સુધરે, તારી બનાવેલી દુનિયા નહીં સુધરે। મિત્રો, પણ આ દુનિયા ભલે નહીં સુધરે, ભલે ભારતીય સંસ્કૃતિ ઘસાતી જાય છે, પડતો કાળ છે, પણ એ પડતા કાળની અંદર આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈને આપણે આપણું કામ કાઢી લેવાનું છે યાર। આપણું ઘર જે છે એક મંદિર બની જાય, આપણા ઘરમાંથી ભારતીય સંસ્કૃતિ ક્યારેય ના ઘસાવી જોઈએ, આપણા ઘરમાંથી ભારતીય સંસ્કૃતિ ક્યારેય લુપ્ત ના થવી જોઈએ, એવો નવા વર્ષના દિવસે આપણે સંકલ્પ કરીએ। મિત્રો, તો હું માનીશ કે સાચા અર્થમાં આપણે નવું વર્ષ ઉજવ્યું છે। પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના। મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત।